જો તમે આખું પેપર પ્રોપરલી પ્રોપર લખો છો તો તમારા એસી માંથી એસી શકે કોઈના બાપ દાદા તાકાત નથી કે રોકી શકે હવે આ જે જોડો છે એ તમારી પ્રિલિમ પરીક્ષા પરીક્ષા બોર્ડની માટે બહુ જ કામના છે બહુ જ મહત્વના છે આ વિડિયો આખો તમારા માટે છે એક પછી એક મસ્ત રીતે હું તમને સમજાવતો જઈશ એક્સ્ટ્રા જે કંઈ પણ હશે એ નોલેજ પણ તમારી સામે તમારા મગજની અંદર ઉતાર કશું જ બાકી રાખવું નથી આપણે કશું જ બાકી રાખવું નથી બાકી રાખીએ તો આપણને એમ થાય ને કે આ રહી ગયું થાડું ના થયું એમ આપણે એવું કઈ રાખવું જ નથી એક પછી એક જોતા જઈએ આખા બધા ચેપ્ટર રિવિઝન થઈ જશે સાથે સાથે ઘણું બધી વસ્તુ કેવી રીતે જોડકા પૂછાય છે શું પૂછાઈ શકે કેવી રીતે પૂછાઈ શકે બધું આની અંદર આવતું જશે હર્ષ ભારતીય શું તમારું સ્વાગત છે જો તમે સામાજિક વિજ્ઞાન ભણતા હોય અને સામાજિક વિજ્ઞાનની અંદર તમારે બધા ચેપ્ટર એક સાથે ભણી લેવા હોય બધા ચેપ્ટરનું રિવિઝન એક સાથે કરી લેવું હોય એના માટે હર્ષ બારસા એપ્લિકેશન જે પ્લે સ્ટોર ઉપરથી તમે ડાઉનલોડ કરો તો એમાં રિવિઝન સાથે અંગ્રેજીમાં પણ સામાજિક વિજ્ઞાન બંને સંસ્કૃત પણ આવી ગયું બધો જ કોર્સ આખે આખો અવેલેબલ છે ખાલી ચારસો નવા બરાબર તમે ડાઉનલોડ કરીને આખો કોર્સ પરચેસ કરી શકો અને મોજથી ભણી શકો જો અહીંયા તમારી સામે શું લખ્યું છે સૌથી પહેલા ભરત મુનિ છે જોડકા જોડવાની અંદર શું હોય કે જેમાં તમને સૌથી વધારે કોન્ફિડન્સ હોય એ જોડકું પહેલા જોડ દેવાનું

અભિનવ દર્પણ નહીં સોરી માલવિકા લખેલું છે કવિ કાલિદાસ અભિનવ દર્પણ કોને લખેલું છે એ ભરત મુનિ જે નાટ્યશાસ્ત્ર છે એ બંને ભરત જે આખું નૃત્ય રજૂ થયું લખાયું શોધ થયું એમાં આ બે પુસ્તકોનો બહુ મોટો ફાળો છે નંદીકેશ્વરનું અભિનંદ દર્પણ ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર કવિ કાલિદાસનું માગ માલવિકા બરાબર થઈ ગયું પછી છે જામનગર લખનઉ અને સુરત ત્રણ શહેરો છે અને એમાં શું શું બને છે એના ઉપર આખે આખું તો જામનગરમાં શું છે લખનઉમાં શું છે સુરતમાં શું છે તમારે પણ વિચારવું જોઈએ અને તમારી સામે પણ આ હોવું જોઈએ તમને વિચારવાનો સમય મળવો જોઈએ બરાબર તો જો જોતા જાઓ જામનગર બાંધણી માટે ફેમસ છે બાંધણી માટે લખનઉ છે માટે ફેમસ છે મીના કારીગરી મીના કારીગરી માટે લખનઉ ઘણા બધા શહેરો છે પણ એમાંનું એક લખનઉ છે પછી સુરત જરીકામ માટે ફેમસ છે લાકડાનું ફર્નિચર છે સંખેડા અને ઈડર બરાબર તો આ ત્રણ થઈ ગયા એના પછી જરી ભરતની કલા ક્યાંની ફેમસ છે જરી ભરત માટે સુરત જ આવે સુરત અને સુરતી લાલા સુરતનું જમણ કાશીનું મરણ સુરતનું જરી તો પહેલામાં કાસ્ટ કલા માટે આવે છે ખોટા લખાઈ છે ને જરી ભરત કલા માટે આવે છે સુરત બરાબર આના ઉપર અત્યારે ફોકસ કરતા જરી ભરત માટે સુરત છે કાસ્ટ કલા માટે સંખેડા અને ઈડર છે બરાબર પછી છે સીધી લોકોનું નૃત્ય શું કહેવાય સીધી લોકો જે ગીર માફ ગામ છે જાંબુર કયું ગામ છે જાંબુર મૂળ આફ્રિકાના વતની પણ એના બાપ દાદા ઉપર દાદા બધા અહીંયા આવી ગયેલા ને અત્યારે અહીંયા જ રહે છે આપણી ગુજરાતી જ બોલે છે એનું કયું નૃત્ય ફેમસ છે તો ધમાલ નૃત્ય કયું ધમાલ પઢાર જાતિના લોકોનું નૃત્ય એ તો સીધી વાત છે પઢાર નૃત્ય જ હોય બરાબર પછી કોડી ગુજરાતની ભવાઈ કેટલી જૂની છે સો વર્ષ જૂની સાતસો વર્ષ જૂની તો કે સો વર્ષ જૂની બરાબર સાતસો વર્ષ અસાય ઠાકર આ નામ પણ યાદ રાખવું કારણ કે ગુજરાતની ભવાઈ માટે વસાઈ ઠાકરે 700 વર્ષ પહેલાની વાત છે આ બધી 100 વર્ષની પછી જે ભારતીય રેલવે અને કોંકણ રેલવે આ બેય રેલવે નું નામ છે બેય વિશિષ્ટ છે સેના માટે વિશિષ્ટ થશે તો ભારતીય રેલવે દુર્ગતિ માર્ગને એક્સપ્રેસ વે કહેવાય શું કહેવાય એક્સપ્રેસ વે ભારતીય રેલવે સેના માટે ફેમસ છે તો કે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થાન તમને પૂછાઈ શકે એક માર્કમાં સવાલમાં પણ આવી શકે એ પણ રિવિઝન ની અંદર બધું આવશે

કાર્તિક સુધી પૂનમ કયો મેળો ભરાય છે નીકળી ગયો આ બેજ મેળો આવે તો કાર્તક સુદ આવે એટલે કાળિયા ઠાકર કાર્તક સુદ કાળીયા ઠાકર ક ક કા કા બરાબર ખબર પડી ગઈ ચૈત્ર સુદ આવે એટલે માધવપુર નો મેળો પોરબંદર થેક્યુ ઓકે સંસ્કૃતિ અને વ્યાખ્યા તમને આવડતી હોય તો સીધો જવાબ આવે જીવન જીવવાની રીત સંસ્કૃતિ કહેવાય વારસો એટલે કે આપણા બાપ દાદાઓ તરફથી મળેલી આપણને અમૂલ્ય બેક તો થઈ ગયા તમારા સામે છે પહેલું જીવન જીવવાની રીત અને બીજું વારસો બે વાત થઈ ગઈ પછી છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વ વિશ્વ્યાપક સંગઠન સૌથી વધુ ઊર્જા મેળવતું રાજ્ય હવે આ બંને તો આપણને ખબર છે જામનગર રાજ્ય નથી બાકી જીનીવા રાજ્ય હોઈ શકે ગુજરાત તો રાજ્ય છે ન્યુયોર્ક કઈ ખબર નથી આપણને અમેરિકા ગયા હોય ખબર હોય તમને તો દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ જામનગરમાં છે ક્યાં છે જામનગરમાં વિશ્વ વ્યાપાર સંગઠન એટલે જીનીવા જેને વિશ્વ વ્યાપાર સંગઠન ને ઇંગ્લિશમાં ડબલ્યુ ટી ઓ કહેવાય છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સૌથી વધુ ઊર્જા મેળવતું રાજ્ય કયું છે તો કે ન્યુયોર્ક છે

ભારતના સૌથી પ્રાચીન નિવાસી અને માતૃમૂલક આપણે માતૃમૂલક ની ખબર જ હોય કે દ્રવિડિયન દ્રવડી ની વાત આવે એટલે વાત આવે છે તો આ થઈ ગયો પછી છે મુનસર તળાવ મલાવ તળાવ અને શસ્ત્રલિંગ તળાવ ત્રણેય તળાવ છે કયા સિટીમાં કયા શહેરમાં છે આ પૂછાય છે બોર્ડની અંદર પૂછાય ગયેલા પણ પ્રશ્નો છે આ જો તો 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 કે શર્મિષ્ઠા તળાવ મુનસર તળાવ મુન વીર વીર મુન મલા ધોળા યાદ રાખવાનું સહસ્ત્રિંગ પાટણ પછી છે મીનાક્ષી મંદિર બૃહદેશ્વર મંદિર અને રોજડી આ ત્રણેય કયા શહેરમાં છે એ જોવાનું છે તો મીનાક્ષી મંદિર બૃહદેશ્વર મીનાક્ષી એટલે મ મદુરાઈ થઈ ગયું પહેલું બૃહદેશ્વર મંદિર તો કે થંજાવુર તાંજોર તામિલનાડુ કયું નાડુ તારું મારું નાડુ નહીં ખાસ પૂછાય છે પછી કાંચીપુરમ છે કૈલાસ મંદિર આમાં કઈ નથી પણ કાંચીપુરમનું કૈલાસ મંદિર બહુ જ ફેમસ છે કાંચીપુરમનું કૈલાસ મંદિર બરાબર પછી છે સૌથી મોટું રથ મંદિર રથ મંદિર છે ઘણા બધા રથ મંદિરની વાત આવી હતી એમાંથી સૌથી મોટું રથ મંદિર યુધિષ્ઠિર એટલે કે ધર્મ રાજા સૌથી નાનું રથ મંદિર એટલે કે દ્રૌપદી સૌથી નાના તો સૌથી મોટું રથ મંદિર ધર્મરાજ નાનું રથ મંદિર દ્રૌપદી પંચાસરા મંદિર સૌથી મોટું ધર્મરાજ સૌથી નાનું દ્રૌપદી પંચાસરા મંદિર જયનોનું છે શંખેશ્વરમાં આવે છે અને કૈલાસ મંદિર ક્યાં છે

શુદ્ધિકરણ સંકુલ ઇટાલી માં છે કે જામનગરમાં છે રિલાયન્સ જામનગર મુકેશ દાદા અંબાણી બરાબર પછી બૃહદેશ્વર ટેમ્પલ ક્યાં છે એટલે કે મંદિર ક્યાં છે અને મીનાક્ષી મંદિર ક્યાં છે એ નામ નથી કઈ શૈલીમાં મંદિરો છે કઈ શૈલીમાં મંદિરોનું બાંધકામ થયું છે એની વાત છે અહીંયા તો બૃહદેશ્વર મંદિરની વાત આવે ત્યારે આપણી પાસે અહીંયા છે તેર માળ નું ગોપુરમ એ બૃહદેશ્વર મંદિરની ખાસ વાત છે તેર માળનું ગોપુરમ એટલે કે પ્રવેશ દ્વાર

અને અવધી ભાષામાં લખાયો ચંદ્રાયન ગ્રંથ અવધી ભાષાનો સૌથી પહેલો લખાયેલો ગ્રંથ બરાબર અને ત્રીજું થઈ ગયું હવે છે સામવેદ યજુર્વેદ અને મણિમેખલાય તો સામવેદ શેના માટે વખણાય છે યજ્ઞના વેદ માટે પ્રારંભ તામિલમાં તો વેદ હોય ને સંસ્કૃતમાં હોય

નાગાર્જુન પાઠ છ ની અંદર જયારે રસાયણ શાસ્ત્ર ની વાત આવે છે ત્યારે નાગાર્જુન ના બે ગ્રંથ આવે છે રસ રત્નાકર એ એમણે લખેલો ગ્રંથ છે નાગાર્જુન અને વરામિરે લખ્યું છે બૃહદ સંહિતા બરાબર પછી શકમુનિ આર્યભટ્ટ અને મહર્ષિ ભારદ્વાજ શકમુનિ એ શું લખ્યું છે શકમુનિ આર્યભટ્ટ એટલે આપણને ખબર પડી જાય આમાં તો કાંઈ ખબર પડે નથી લોચે ચડી જવાય એવું છે મહર્ષિ ભારદ્વાજે શું લખ્યું હશે તો જો શકમુનિ એટલે આપણને ખબર હોય છે કાળ કાળગણના એ શકમુનિએ લખેલું છે આર્યભટ્ટે જે ચંદ્રગ્રહણ થાય છે ને એના જે નિયમોને આધારે જે ગ્રંથ લખાયો છે અજરભર જે છે એ છે લખેલો ગ્રંથ અને મહર્ષિ ભારદ્વાજે લખ્યું છે યંત્ર બરાબર પછી છે ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય બે ગણિત વિશે પુસ્તકો લખેલા છે બીજ ગણિત અને લીલાવતી ગણિત એની બે પત્ની હોય છે કદાચ લીલાવતી અને બીજ

પછી છે સંગીત મકરંદ સંગીત રત્નાકર સંગીત મારી જાત આમે લોચે ચડી જવાય કે શું હશે બૈજુ બાવરા ના આવે કારણ કે બૈજુ બાવરા અને તાનસેન સંત હરિદાસ ના શિષ્ય હતા મહાન સંત હરિદાસ ના શિષ્ય એ આની અંદર ક્યાંય આવતા નથી હવે ત્રણ વધ્યા તમારી એમાં સંગીત મકરંદ જે છે એ નારદે લખ્યું છે સંગીત મકરંદ નારદ એક નંબર બે નંબરમાં છે સંગીત રત્નાકર પંડિત સારંગ દેવે લખ્યું છે અને સંગીત પારિજાત લખ્યું છે પંડિત અહોબલે અહોબલે કોણે પંડિત પછી કાલિદાસ બાણ અને કવિ કાલિદાસ કવિ બાણ કવિ ભવભૂતિ કાલિદાસે લખ્યું છે અભિજ્ઞાન શાકુંતલમ આની પેલા કાલિદાસ નો ગ્રંથ આવી ગયો છે પછી બાણ કવિએ લખ્યું છે હર્ષચરિત્ર રાજા હર્ષના ચરિત્ર લખ્યા છે હું નહીં અને લખ્યું છે ઉત્તર થઈ ગયો તો એક વસ્તુ એ પણ સમજી લો કિરાતાર જુનિયમ જે છે એ ભારવી નામના કવિએ લખ્યું છે અને હર્ષ સાથે સાથે કાદંબરી નામનું પુસ્તક પણ બાણે લખ્યા છે બે હર્ષ હર્ષચરિત્ર અને કાદંબરી કિરાતા રજૂ એમ કવિ ભારવીએ લખ્યું છે આ પણ તમારી એકસ્ટ્રા નોલેજ માટે કાલિદાસના ગ્રંથો મુખ્ય કયા કયા કવિ કાલિદાસ એમને લખ્યું છે કુમાર સંભવ રઘુવંશ મેઘદૂત સંહાર શાકુંતલમ આ બધા કોના ગ્રંથો છે કવિ કાલિદાસ હવે છે જળ ભરત નહીં કામ નળ કાજીરંગા છે એ છે ગુજરાતમાં આવેલું છે અમદાવાદ થી નજીક કરવા માટે કચ્છ પણ ત્યાં નથી આવેલું નળ બરાબર હવે આ પછીનું જુઓ તમે તો તાજમહેલ છે એ આમાં કઈ લાગુ પડે છે આમાં અકબર છે તાજમહેલ બનાવનાર ના તો ઈરાની શૈલી છે ના દુનિયાની સાત અજાયબીઓમાંની એક છે એટલે તાજમહેલ થઈ ગયો એ પછી આગ્રાનો કિલ્લો ઈરાની શૈલીમાં તો બન્યો જ તો પણ બનાવ્યો તો કોણે તો કે અકબરે બરાબર સૂર્ય મંદિર મોઢેરા છે એ ઈરાની શૈલીમાં બન્યું હતું એકવાર બોર્ડની અંદર આવો પ્રશ્ન પૂછાયેલો છે કે ઈરાની શૈલીમાં બનેલ મંદિર એના વિશે ટૂંક મત લખો તો સૂર્ય મંદિર મોઢેરા ઓડિશાનું પુરી એ સૂર્ય મંદિર નહીં થઈ ગયા હવે છે પોળોનો ઉત્સવ એ સેના માટે ફેમસ છે પોળોનો ઉત્સવ વિજયનગરે પોળોનો ઉત્સવ જ્યાં થાય છે વિજયનગર પતંગોત્સવ અમદાવાદમાં થાય છે અને તાનારીરી મહોત્સવ માટે મોઢેરા કે વડનગર ક્યાં જઈશું આપણે તો કે વડનગર જોશો તો મોઢેરામાં શું ફેમસ છે આ જોવો તમે ગુજરાતના જાણીતા ધાર્મિક સામાજિક પ્રવાસન લક્ષ્ય સ્થળોમાં પોળો વિજયનગર સાબરકાંઠા આ જોડકા બહુ બધી વાર પરીક્ષાઓમાં પૂછાયેલા છે પોળો વિજયનગર સાબરકાંઠા એક જોડકું પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ અમદાવાદ બે વસ્તુ તાનારીરી મહોત્સવ વડનગર અને મોઢેરા જે બાકી વધ્યું હતું ને ઉત્તરાદ નૃત્ય મહોત્સવ મોઢેરામાં યોજાય છે આ ચાર જોડકા કેટલી વાર તમારી શરૂઆતની પરીક્ષાઓથી લઈને અત્યાર સુધીમાં પૂછાયા છે અને પૂછાય છે ને પૂછાશે બરાબર હવે પ્રાચીન સ્મારકો પુરાતત્વ સ્થળો અવશેષોને ને લગતો કાયદો કયો કયા વર્ષમાં પસાર થયેલો વન્યજીવને લગતો કાયદો અને મહિલા સશક્તિકરણ વર્ષ

હવે સેવા ક્ષેત્રો છે અલગ અલગ પશુપાલન અને પશુ સંવર્ધન સેમાં આવે ટાંકણી થી લઈને મોટા મોટા યંત્રો બને છે કયા ક્ષેત્રમાં આવે અને દરિયાઈ માર્ગો કયા ક્ષેત્રમાં આવે છે ત્રણ ક્ષેત્ર છે એક પ્રાથમિક એક માધ્યમિક અને એક સેવા ક્ષેત્ર મિશ્ર ક્ષેત્ર કે છે જ નહીં એટલે એને તો લેવાનું જ નથી તો પશુપાલન એટલે ખેતીવાડી અને એને આધારિત હોય છે એટલે એ પ્રાથમિકમાં આવે સીધી વાત છે પ્રાથમિક થઈ ગયું

પછી છે રાજ્ય માલિકીનું જંગલ ખાનગી જંગલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રાજ્યની માલિકીનું જે જંગલ છે એને રાજ્ય કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય છે એના ઉપર એટલે આ થયું ખાનગી જંગલને કહેવાય વ્યક્તિગત માલિકીનું જંગલ કારણ કે એના એ કોઈના બાપા હોય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એ સામુદાયિક જંગલને સાચવે છે એટલે ત્રણ નંબર એમાં આવી ગયું સામુદાયિક જંગલ ઉપર નિયંત્રણ કોનું હોય છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રાજ્યની માલિકીનું જંગલ છે એના ઉપર નિયંત્રણ રાજ્ય કે કેન્દ્ર સરકાર ખાનગી જંગલ વ્યક્તિગત માલિકીનું હોય છે અને જે કરવું એ કરે ખાડો ઘણી હોઈ જાય તો કોઈ વાંધો નથી ખૂબ આગળ વધે ઘણા લોકો એટલા બધા આગળ વધે એટલા બધા આગળ વધે ચાર જણાને બોલાવવા જવા પડે કે પાછા વળો હવે બાયોગેસ પ્લાન્ટ ક્યાં છે સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં છે અને વિન્ડ ફાર્મ ક્યાં છે ત્રણ બાયોગેસ

પણ સૌથી પહેલા લુણે છે એના માટે લુણે છે એના પછી નેક્સ્ટ છે અહીંયા સઘન ખેતી ઓર્ગેનિક ખેતી અને ઝૂમ ખેતી ઝૂમ બરાબર ઝૂમ 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 તો સઘન ખેતી પછી ઓર્ગેનિક ઓર્ગેનિક એટલે આપણને ખબર છે કે સજીવ ખેતી કહેવાય એટલે આપણે આ તો મળી જાય આપણે અહીંયા બરાબર ઝૂમ ખેતી એટલે સ્થળાંતરિત એક જગ્યાએ હડકાવી દે પછી એમાં ખેતી કામ નહીં નો રે પછી જમીન કામ નહીં નો રે બીજી જગ્યાએ એટલે ઝૂમ ખેતી થઈ ગઈ

જીન્સ બનાવતું સૌથી મોટું શહેર એ છે અમદાવાદ અમદાવાદ સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કયું કહેવાય છે કે જ્યાં બધા સોફ્ટવેરનું માર્કેટ હાર્ડવેરનું માર્કેટ કોમ્પ્યુટરનું માર્કેટ જ્યાં સૌથી વધારે છે એ છે બેંગલોરુ બરાબર સુરત નથી ઘઉંનો કોઠાર ઇંગ્લિશ આનું શું થાય ખબર

તો સાબરકાંઠા નહીં ઉત્પાદન હવે છે દાંતીવાડા અને પશ્ચિમ બંગાળ દાંતીવાડા ને માટે પ્રખ્યાત છે હરિયાળી ક્રાંતિ થઈ હતી ગંગા નદી દાંતીવાડા ગુજરાતમાં આવેની વાત પૂરી થઈ ગઈ એટલે સીધું આવી ગયું પહેલું જયા કૃષિ યુનિવર્સિટી

હવે છે કૃષ્ણરાજ સાગર કઈ નદી ઉપર બનાવેલો ડેમ છે હીરાકુડ કઈ નદી ઉપર અને યોજના કઈ નદી હોય છે સાબરમતી ધરોઈ ક્યાં આવી ગયું સાબરમતી કૃષ્ણરાજ સાગર છે એ કો કોણ છે તો કાવેરી કૃષ્ણરાજ કાવેરી અને હીરાકુડ જે છે એ મહાનદી હીરાકુડનો હી મહાનદીનો પણ હ હીરાકુડ યોજના એટલે મહાનદી એ નદી ઉપર બનાવાયેલો છે અને સાબરમતી નદી ઉપર ધરોઈ ડેમ યોજના છે સિંધુ નદી ઉપર કોઈ ડેમની યોજના સિંધુ નદી ઉપર નથી વાત ન કરો પૂરી તાંબુ અભ્રક સીસુ અને બોક્સાઇટ સમજવા જેવા મુદ્દાઓ છે બધા તાંબુ જે છે એ કાંસુ એમાંથી શું બને છે કાંસુ અબ્રક એ છે અબ્રક એટલે એ છે ને અબ્રક ની એક મસ્કોવાઈટ નામનું જે અબ્રક છે ને એનો ભંડાર ગુજરાતમાં સૌથી વધારે છે એટલે અબ્રક મસ્કોવાઈટ સાથે જોડાયેલું છે અને સીસુ છે સીસુ એની કાચી ધાતુ ગેલેના તરીકે ઓળખાય છે અને બોક્સાઇટ એલ્યુમિનિયમ બરાબર હવે જો આ જે તાંબુ છે ને એમાં કલાઈ ઉમેરો ને એટલે બને બને ઉમેરો એટલે આ તમારા માટે હવે છે કાપડ કાપડનો ઉદ્યોગ કેવો ઉદ્યોગ કહેવાય કુટીર ઉદ્યોગ કહેવાય નાના પાયાનો ઉદ્યોગ કહેવાય કે મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય ખાન સરી નાના પાયા મોટા પાયા તો આ બધી બે વસ્તુ આપેલી છે ઉદ્યોગો ખનીજોના પાઠ અંદર સૂતરાઉ કાપડ જે છે એનો ઉદ્યોગ મશીનોમાં ચાલતો હોય બહુ મોટા પાયે ચાલતો હોય એટલે મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય ખાંડ સરીનો જે ઉદ્યોગ છે ખાંડ બનાવવાનો ઉદ્યોગ એમાં નાના પાયાનો ઉદ્યોગ કહેવાય કુટીર ઉદ્યોગ એક બેટા ઓકે નેક્સ્ટ જો હવાઈ જહાજ ઉદ્યોગ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ હવાઈ જહાજ ઉદ્યોગ જે છે ને હવાઈ જહાજો બને છે દરિયાઈ જહાજો બને છે એ વાત અલગ છે હવાઈ જહાજો પણ બને છે એ ઉદ્યોગ આવે છે કોરાપુટમાં ક્યાં છે કોરાપુટ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ માટે મેં તમને કીધું હતું કોમ્પ્યુટરથી લઈને મોબાઈલ લઈને સોફ્ટવેર હાર્ડવેર આ બધા માટે બેંગલુરુ બેંગલુરુ એ ફેમસ છે તો બેંગલુરુ વારાણસી પછી ભારતનો સૌથી લાંબો રેલવે માર્ગ અમદાવાદથી ગાંધીનગર છે અમદાવાદથી મુંબઈ છે કે દિબુરગઢથી કન્યાકુમારી વિવેક એક્સપ્રેસ દિબુરગઢ એટલે આસામ ત્યાંથી કન્યાકુમારી સુધી જાય દક્ષિણ ભારતમાં આખો રેલવે અને એના ઉપર જે ચાલે છે ટ્રેન એનું નામ છે વિવેક એક્સપ્રેસ એ છે દિબુરગઢથી કન્યાકુમારી સૌથી લાંબો રેલવે માર્ગ મેટ્રો રેલ મેટ્રો અમદાવાદથી ગાંધીનગર મેટ્રો કયા શહેરિવા કઈ સાલમાં થઈ તો પેલી જાન્યુઆરી ઓગણીસો પંચાણું જીનીવા વિશ્વ પર્યાવરણ દિવસ

ગોલ્ડન કલર હોય છે સફેદ વસ્તુ છે એરંડા સફેદ નથી અને ગુજરાતને કપાસની જે ગુણવત્તા છે એ પણ બહુ આખા દેશની અંદર સૌથી વધારે સારી છે ભારતનું એસી ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે તમાકુ કે એરંડાનું તો કે તમાકુ એરંડાનું નહીં આખા ભારતની અંદર જેટલું એસી ટકા તમાકુ અને હડપ્પા માટે કયો આમાંથી શહેર કે જિલ્લો પ્રખ્યાત છે તો મોન્ટે ગોમરી જિલ્લો પંજાબ મીના કારીગરી માટે જાણીતું છે વારાણસી શું વારાણસી

તો યુવન સ્વાંગની જ્યારે વાત આવે ત્યારે આપણને ખબર છે કે યુવન સ્વાંગ જે છે એણે ચાઈનાનો એટલે કે ચીનનો એટલે કે લુચીનો હતો એને મુલાકાત લીધી હતી નાલંદાની ક્યાંની નાલંદાની મુલાકાત લીધી હતી વેદ વ્યાસજીનો આશ્રમ ક્યાં હતો તો કે વારાણસીનો હતો અને ફાહિયાએ મુલાકાત લીધી હતી તક્ષશિલા વિદ્યાપીઠની વલ્લભીની નહીં બરાબર પછી છે તુલસીદાસ કૃતિવાસ અને કવિ કંબલ અમારે ઘર રામ આય રામ શું કઈ રીતે રામાયણ લખી બધી જ રામાયણ 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 રામચરિત છે તો તુલસીદાસ ની વાત આવે એટલે આપણે ખબર છે કે એમણે રામાયણ લખી રામચરિત માનસ અવધી ભાષામાં